14મી ફેબ્રુઆરીના વેલેન્ટાઇન ડેના દિવસે શહેરની શાળાઓમાં વિદ્યાર્થીઓ માતા પિતાનું પૂજન કરીને પ્રેમનો દિવસ મનાવશે. ભારતીય સંસ્કૃતિ ભૂલાઈ રહ્યા હોવાનું જણાય આવે છે, જેને પગલે જિલ્લા શિક્ષણ અધિકારી SS રાજગુરુએ શહેરની તમામ શાળાઓને 14મી ફેબ્રુઆરીએ માતા પિતા પૂજન દિવસ મનાવવાનો આદેશ કર્યો છે, જેથી અમુક શાળાઓમાં આજે જ માતા પિતા પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. 14મી ફેબ્રુઆરીના દિવસે ઘણા ભારતીય યુવાધન અને બાળકોમાં ભારતીય સંસ્કૃતિ ભૂલાઈ રહ્યા હોવાનું જણાય આવે છે, જેથી બાળકોને બાળપણથી જ ભારતીય સંસ્કૃતિ સમજતા થાય અને ભગવાન સમાન માતા પિતાનું મહત્વ સમજે, તેમને આદર આપે, તેમને તડછોડવા કે ઘરદા ઘરમાં મૂકવાની ઘટનાઓમાં ઘટાડો થાય તેવા શુભ આશયથી તમામ શાળાઓને પરિપત્ર કરીને માતા પિતા પૂજન દિવસ મનાવવાનો જિલ્લા શિક્ષણ અધિકારીએ આદેશ કર્યો છે. ત્યારે પાંડેસરાની નવસર્જન વિદ્યા મંદિરમાં પણ વિદ્યાર્થીઓએ પિતૃ વંદના કાર્યક્રમ યોજી માતા પિતાની આરતી કરી તેમનું પૂજન કર્યું હતું. હું નવસર્જન વિદ્યા મંદિર સ્વતંત્ર સેનાની રચી પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં હાઈસ્કૂલ આવેલી છે. અમે દર વર્ષે ભારતીય સંસ્કૃતિનું પ્રચાર થાય તે હેતુથી અમે માતૃપિતૃ પૂજન અને બીજા અનેક કાર્યક્રમો ભારતીય સંસ્કૃતિને લગતા હોય તે કરીએ છીએ અને બાળકોને ભારતીય સંસ્કૃતિ વિશે જાગૃત કરીએ છીએ. હમણાં જ નજીકમાં 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે આવશે. લોકો એ પશ્ચિમી સંસ્કૃતિમાં વળી ગયેલા છે, તો અમારો ધ્યેય છે કે એ ન ઉજવતા આપણું પિતૃપૂંજન ઉજવે એવો અમારો ધ્યેય છે. કારણ કે વેલેન્ટાઇન એટલે કોઈ પ્રિય પાત્ર, હવે એક પ્રિય પાત્ર આપણા ઘરમાં જ છે, આપણા માતા પિતા એ આપણો સૌથી પ્રિય પાત્ર કહેવાય. હવે જો તેનું જ પૂજન જો કરીએ અને અત્યારથી બાળકોને આ આપણી ભારતીય સંસ્કૃતિ તરફ વાળીએ તો સારામાં સારું એક કાર્ય કરેલું કહેવાશે. અને આ જ મેસેજ આપવા માગુ છું દરેક વાલીઓને કે આપણે બાળકોમાં આપણી ભારતીય સંસ્કૃતિનો પ્રચાર કરાવીએ, એનામાં જન્મ કરાવીએ, સિંચન કરાવીએ અને આપણી ભારતીય સંસ્કૃતિને આગળ વધારવામાં આપણે પણ મદદરૂપ થઈએ. બસ આ જ મેસેજ આપવા માંગુ છું. પરિપત્રમાં લખાયું છે કે શાળાએ 10 વાલી દંપતીને આમંત્રણ આપવાનું રહેશે. આ સાથે શિક્ષણ સમિતિના સભ્ય, કોર્પોરેટર, શિક્ષણવિદો કે કોઈ સમાજના મુખ્યાને પણ આમંત્રણ આપવાનું રહેશે. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ માતા પિતાને તિલક કરી હાર પહેરાવીને પ્રદક્ષિણા કરીને મો મીઠું કરાવીને પૂજન કરવાનું રહેશે. તે સાથે વિદ્યાર્થી અને વાલીઓ સંસ્કૃતિ અને જીવનનું મહત્વ સમજાતું વ્યક્તિત્વ રજૂ કરશે. તે સાથે કાર્યક્રમના ફોટા શાળાએ જિલ્લા શિક્ષણ અધિકારીને મોકલવાના રહેશે, જેથી શાળાઓમાં આજથી જ માતા પિતાનું પૂજન શરૂ કરી દેવામાં આવ્યું છે. કેમેરામેન મુકેશ ગુરવ સાથે બિજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ સુરત.